એક્ચ્યુઅલી આમ તો બધા જ ફિમેલની લાઈફમાં બહુ જ બધા ટર્નિંગ પોઈન્ટ આવે છે, પણ તમારી લાઈફમાં એવો કયો ટર્નિંગ પોઈન્ટ હતો વિચ ઇન્સ્પાયર્ડ યુ? Actually, I have been in so many different professions that, you know, talking about one turning point is not very easy because I have always been very ambitious. Like, I don't think maine kabhi bhi, you know, sirf padhai ki ho ya, you know, kabhi ghar pe baithi ho. When I was pregnant, I think I took a break of only 2 months when my daughter was born. So there was no point that, you know, I have been, you know, inspired and feel maine kaam kiya ho. But one thing I would like to add on Women's Day is that there has been men all around me jo jinhone mujhe hamesha support kiya and inspire kiya hai, right from my dad to my brother to all the partners I have had in my business or, you know, other departments, to all my bosses. So it's all the men who have seen the, you know, passion of work in me, and they have always tried to motivate me to work harder and in a different fields. So I think all the men, thanks to all the men in my life, that I would like to, you know, dedicate this Women's Day to them. Yeah, thank you. Wow. સો ડૉક્ટર ગ્રીવા, તમારી લાઈફમાં પણ કોઈ ટર્નિંગ પોઈન્ટ રહ્યો હશે, અને તમે તો ફિમેલ હોર્મોન્સનું પણ સ્ટડી કરો છો, ફિમેલની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવે છે, ડેફિનેટલી રાઈટ, ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ અલગ અલગ એજીસમાં ઓબ્વિયસલી. સો એ ડીલ કરવા અને પ્લસ આટલું બધું મેન્ટલી પ્રેશરમાં રહેતી હોય છે ફિમેલ, સો એમની લાઈફનો પણ ટર્નિંગ પોઈન્ટ કંઈકનો કંઈક રહ્યો હશે. એવું જ તમારી લાઈફનો શું ટર્નિંગ પોઈન્ટ હતો અને તમારે કેવા કેવા કેસીસ ડીલ કરવા પડે છે? બહુ ખૂબ સરસ પોઈન્ટ ઉપર ચર્ચા આવી રહી છે, એટલે હું એક વાત ચોક્કસ કહી શકું છું કે ફોર્ચ્યુનેટલી મારું પ્રોફેશન અને મારું કામ એવું રહ્યું છે કે ભગવાનની દયાથી કોઈ ચેલેન્જ મારે સામનો નથી કરવો પડ્યો. કારણ કે ડે વન જ્યારે મારી ઇન્ટર્નશીપ પતી અને મને એ સર્ટિફિકેટ મળ્યું કે હું હવે પ્રેક્ટિસ કરી શકીશ એઝ અ હોમિયોપેથ, તો ડે આફ્ટર એ જ મહિનાથી, ઓલમોસ્ટ સેમ નેક્સ્ટ મંથના ફર્સ્ટ ડેથી જ મેં મારી પ્રેક્ટિસની શરૂઆત કરી, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુવર્ડ્સ માય પેરેન્ટ્સ, રાઈટ. અને એ પછીથી હોમિયોપેથીની એઝ અ હોમિયોપેથ, ડોક્ટર માંકર્સ હોમિયોક્લિનિક નામે મારું ક્લિનિક છે જેની હું કો ફાઉન્ડર રહી છું. આફ્ટર મેરેજ મારા હસબન્ડનું પણ સેમ પ્રોફેશન, જે મને હંમેશા મોટિવેટ કરનારી વ્યક્તિ હંમેશા રહ્યા છે આજ સુધી અને હજુ પણ રહેશે, એટલે એ પણ મારા કરતાં થોડા સિનિયર, એટલે મારી એમને સતત પ્રેરણા પણ મળતી રહી, ડેફિનેટલી. એટલે હંમેશા જે કહેવાય ને કે એવું કોઈ ચેલેન્જવાળો મુદ્દો નથી આવ્યો લાઈફમાં. અને આફ્ટર મેરેજ ઓબ્વિયસલી વિથ ધ સપોર્ટ ઓફ માય ઇનલોઝ એન્ડ નાઉ માય કિડ્સ કોઈ પ્રશ્ન નથી આવ્યો. પણ હા, જે આ મૂળ મુદ્દાની વાત કરી તો એક હોમિયોપેથ તરીકે જેમ જેમ પોતાનું ડેવલપમેન્ટ થતી ગયું, જેમ જેમ અલગ 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 વિષયો આધારિત પ્રશ્નો લઈને મેલ હોય કે ફિમેલ હોય કે કિડ્સ હોય કે કોઈ એલ્ડરલી પેશન્ટ તરીકે આવતા ગયા, એ દરેકે દરેક પેશન્ટ્સમાંથી ખૂબ બધું શીખવા મળ્યું છે. અને ખાસ કરીને અત્યારનો જે નારી તો નારાયણી ટોપિક ચાલી રહ્યો છે, એમાં જો હું વિમેન પેશન્ટની વાત કરું તો વિમેન એક અલગ અલગ પડાવમાંથી પસાર થાય છે, પ્લસ એના કરિયરનું બેલેન્સ એને એવી રીતે કરવાનું છે, એણે ખૂબ બધા કાર્યક્ષેત્રમાં એક્ટિવ રહીને પોતાની એનર્જીને ખર્ચવા છતાં પણ સ્વસ્થ રહીને જો કામ કરી શકે, એ બાબતે મેં ખૂબ કામ કર્યું રાધર. તો એવા ઘણા પેશન્ટ્સ જોયા કે જેમાં અલગ અલગ કોમ્પિટિટિવ જે ક્ષેત્રોમાં કામ કરતી વખતે ખૂબ બધા પ્રશ્નો એ ફિમેલને એઝ અ પેશન્ટ આવ્યા હોય, જે મારે એમનો જે કેસ લેવાનો થાય તે ખબર પડે કે એણે એ કોઈ એક પડાવ ઉપર જ્યારે ફેસ કરી, જેમ કે મેડમે ખૂબ સરસ કહ્યું કે જે એમણે જે પોતાની વાતની જર્નીની વાત કરી, એ વખતે મિડલ એજ ક્રાઇસિસ, ધીસ ઇઝ અ સ્પેસિફિક પોઈન્ટ જે દરેક ફિમેલને લાઈફમાં આવે, જો એણે આગળના 30 સુધીમાં કદાચ કોઈ કાર્યક્ષેત્રને અપનાવ્યું નથી અથવા તો પોતાની આઈડેન્ટિટી ક્રિએટ નથી કરી, એવા સમયે પોતાનું કિડ્સ જ્યારે મેચ્યોર થઈ રહ્યું હોય ત્યારે અને હસબન્ડ એમની જર્નીમાં હોય, પેરેન્ટ્સ જે છે થોડા એમનું પણ એક એજ થઈ રહી હોય, એવા સમયે પોતાનું જે સ્વત્વ ટકાવી રાખવું અથવા તો પોતે શું છે, આઈડેન્ટિટી શું છે અથવા એમની ઓક્યુપન્સી કયા ક્ષેત્રમાં છે, એ જે નામના કયો કે ફેમ કયો વોટ એવર સક્સેસ કયો, એ ક્યારેક ક્યારેક એ સમયે મેળવી નથી શકતી હોતી. પ્લસ વુમન્સમાં એક વાત ખાસ કહીશ આપણા દર્શક મિત્રોને કે વુમન ગમે તે ક્ષેત્રમાં આગળ વધે છે, એની અંદર હોર્મોન્સનો જે ફેઝ છે એ સતત ચાલુ હોય છે, એ પ્યુબર્ટી ફેઝમાં હોય, મિડલ એજ ફેઝમાં હોય, માતૃત્વ ધારણ કરવાની અવસ્થામાં હોય, કે પછી આ બધા હોર્મોન્સ જ્યારે ધીમે ધીમે ડિક્લાઇન કરવાની અવસ્થામાં હોય છે, એટલે કે મેનોપોઝ, આ એકે એક પડાવની અંદર એ પોતાની અંદર માનસિકતા અને એના લાગણી તંત્રમાં ખૂબ બધા ચેન્જીસ થાય છે. એ ચેન્જીસ સાથે ડીલ કરવું અને અંદરનું સ્વાસ્થ્ય ટકાવી રાખવું એ હંમેશા એના માટે એક ચેલેન્જ રહી છે. અને હંમેશા ફિમેલના કિસ્સામાં એનું જ્યારે મન કે લાગણી આ બંનેમાં જો થોડો ઘણો ફેરફાર આવે ને અથવા તો અસ્વસ્થતા સર્જાય ને, ત્યારે એના હોર્મોન્સમાં પણ
અસ્વસ્થતા સર્જાવા માંડે છે. એટલે આજની ભાષાના જેટલા પણ ડિઝીઝના નામ લ્યો, ગાયનેકોલોજીકલ કન્ડિશન્સ કયો, જે પણ નામ હતા, નામ કહીશું આથી બહુ લાંબો ઇન્ટરવ્યુ ચાલશે, પણ ખૂબ બધા ડિઝીઝ કન્ડિશન્સનો એને સામનો કરવો પડતો હોય છે. એટલે એક હોમિયોપેથ તરીકે અલગ અલગ પડાવમાંથી પસાર થતી મહિલાને મેં જ્યારે સમજી ત્યારે એક પ્રકારનું મનમાં શ્યોરિટી આવતી ગઈ કે આ વુમનની અંદર જે PNEI એક્સિસનું જે ઇમ્બેલેન્સ છે, સાયકો ન્યુરો એન્ડોક્રાઇનનો હોર્મોનલ એક્સિસ જે છે એનું ઇમ્બેલેન્સ સર્જાય છે, એટલે એને બધા પ્રકારની કન્ડિશન્સનો ભોગ બનવું પડતું હોય છે. એટલે જ મેં એમને આ દિશામાં એમને જાગૃતિ મળતી રહે અને એમના આ પ્લેટફોર્મની અંદર એ પોતે સતત જાગૃત બનતી રહે કે મારે એવું શું કરું તો હું આ અવસ્થાથી કાં તો મારી જાતને પ્રિવેન્ટ કરી શકું અથવા તો હેલ્ધીલી ડીલ કરી શકું. એના માટેનું મેં હેલ્થ એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું, હોમિયોપેથી ફોર ફિમેલ .com નામનું એક પ્લેટફોર્મ શરૂ કર્યું કે જેમાં એ મારા અલગ અલગ લખાયેલા બ્લોગ્સ દ્વારા જાગૃત પણ થાય, ટ્રીટમેન્ટ ઓપ્શન્સ પણ ઓપ્ટ કરી શકે અને એને સતત એ દિશામાં એના મનને અને શરીરને સ્વાસ્થ્ય તરફની જવાની દિશામાં આગળ વધી શકે. ડેફિનેટલી. સો નિર્જાજી, આપ ખુદ યોગ ટીચર રહે હૈ, સિવિલ મેં ભી આપ એફિલિએટેડ હૈ, આપકા યુટ્યુબ ચેનલ ભી હૈ, સો આપ PhD ભી કર રહી હૈ બ્રેસ્ટ કેન્સર મેં, વિચ ઇઝ અગેન અ વેરી ગુડ ઇશ્યુ ફીમેલ હેલ્થ કો લેકે. સો આપકે અકોર્ડિંગ આપકી લાઈફ કા વો કોનસા ટર્નિંગ પોઈન્ટ થા વિચ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક ધીસ પ્રોફેશન? ડોક્ટર ગ્રીવા ને જો કહા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ, એક વુમેન પૂરી તરહ સે જો બચપન સે એક બચ્ચી હોતી હૈ ઓર એક ओल्ड एज वुमेन तक पहुंचती है, यानी कि जो चाइल्डहुड से लेकर और लेटर एज तक, वहां सारा कुछ जो खेल है, मैं इसको खेल कहती हूँ, ये सिर्फ हार्मोन का है, हार्मोन बैलेंसेस और इम्बैलेंसेस. आप मेरे टर्निंग पॉइंट की बात करेंगी जरूर बताऊंगी. अभी आज मेरी एज 48 ईयर्स है. मैं अर्ली एज में बहुत, मतलब बहुत एक्टिव और बहुत ज़्यादा कुछ करने की, ओवर एम्बिशियस काइंड ऑफ टीचर थी मैं, ट्यूशंस पढ़ाती थी, स्कूल में टीचिंग करती थी, एक अच्छी स्विमर हूँ, मतलब सब कुछ वो करती थी जो एक लेडी ज़्यादा से ज़्यादा कर सकती है. उसके साथ आपको पता है घर में सारे काम, अपने इन लॉज को संभालना, अपने बच्चों को संभालना एंड ऑल. सो 25 से लेके 35 की जो मेरी एज रही उसमें मैं नॉर्मल वुमेन की तरह हार्मोनल इम्बैलेंसेस के साथ ही जीती रही. बहुत सारी बीमारियां थी मुझे, माइग्रेन था जो भी, अगेन वो भी एक हार्मोन इम्बैलेंसेस है, फाइब्रॉइड था मुझे, और भी सो कॉल्ड बहुत सारी जो PCOD PCOS सो कॉल्ड बीमारियां हैं, होती हैं, उसमें से बहुत सारी चीज़ें थी. मैं पूरी मेडिसिन लेकर चलती थी और वो 10 साल मैंने बहुत ज़्यादा, मेरे लाइफ के वो 10 साल मैं बोलती हूँ मैंने नर्क बोलते हैं जिसको, वो खुद देखा है. वो इसलिए नहीं कि मेरे फैमिली कंडीशंस नहीं अच्छे थे, बहुत अच्छे थे, एक अच्छी फैमिली से बिलोंग करती हूँ, बच्चे बहुत अच्छे, बहुत सपोर्टिव, इन लॉज बहुत सपोर्टिव, बट एक चीज़ की कमी थी, वो थी मेरा खुद का मन, जो मैंने बैलेंस नहीं कर पाया. राइट. और ऑपरेशंस हुए, वो सब हुआ, तब तक मुझे योगा का वाई नहीं पता था. मैं 20 ईयर्स में मेरी शादी हुई और 35 तक तो मैंने सब कुछ देख लिया था. 35 के बाद मैं जब मूव हुई अहमदाबाद, तो मैंने सोचा मैं यहाँ, मुझे स्विमिंग पूल नहीं मिला क्योंकि मैं बहुत अच्छी स्विमर हूँ और मुझे हैबिट थी, तो मैंने सोचा कुछ करें. ट्यूशंस बंद हो गए थे, जॉब छूट गई थी, तो मैं खाली हो गई. तो मैंने बस, ये कहते हैं ना कभी कभी भगवान आपको एक टर्निंग पॉइंट देता है. तब तक मुझे नहीं पता था कि योगा से आप क्या कर सकते हो. आप सबकी तरह मैं भी सोचती थी ठीक है, योगा कोई बोलता है बोलता रहता है, बाबा रामदेव सिखाते हैं, उतना ही मालूम था जी. पर जब मैंने यहाँ मूव किया, फिर मैंने सोचा मैंने कभी योग नहीं सीखा है, योग को हमने योगा बना दिया है, तो मैंने कहा चलो उसको ही ट्राई करते हैं, सब कुछ किया हुआ है इसको ट्राई करते हैं. बस वो एक वो ही टर्निंग पॉइंट था. मुझे नहीं पता था कि क्या देगा मुझे. मैंने लकलेश योगा यूनिवर्सिटी में, मुझे वाया पता चला कि वहाँ टीचर्स ट्रेनिंग होती है, मैंने वो ज्वाइन की. दैट इज 45 डेज टीचर्स ट्रेनिंग. ओके. डे वन मैंने सर को बोला मुझे कुछ आता नहीं है, मुझे तो बेंडिंग भी नहीं आती, मैं तब तक फीस नहीं भरूंगी जब तक मैं देख नहीं लूंगी कि मैं कर सकती हूँ. उन्होंने बोला ठीक है 2 दिन आप देख सकते हो. मैं डे वन वहाँ पे मैं गई और उस दिन के पूरे होते होते आई वॉज डिसाइडेड कि ये मेरे लाइफ का सबसे इंपॉर्टेंट चीज़ है, इसको मैं कभी नहीं छोड़ सकती. दैट वॉज इन 2015. एंड टुडे 2022 मैंने YTTC किया, वहाँ उनके साथ मैंने कुछ दिन असिस्ट किया, फिर मैंने मास्टर्स ज्वाइन किया. रेगुलर सेशंस लेने जाना पड़ता था, कॉलेज बकायदा करना पड़ता था. डिफिकल्टी बहुत होती है क्योंकि जब आप एक नया फील्ड चुनते हैं तो बहुत कुछ चीज़ें चेंज होती हैं. बस उसके बाद फिर PhD जब चुना जी. तब तक मैं वुमेन पे काम कर ही रही थी क्योंकि मुझे खुद को सब प्रॉब्लम से मैं बाहर आ गई. सारी मेडिसिन आज 48 में मैं एक BP की भी टैबलेट नहीं खाती हूँ.
तो वो मुझे पता है कि आप क्या कर लो इंस्टेंटली तो आपका बीपी रेगुलर हो जाएगा. तो हार्मोन इम्बैलेंसेस यानी एमएससी में हमने मास्टर्स ऑफ योग मतलब उसमें क्या होता है कि पूरी साइंस होती है, पूरा आधा मेडिकल आप पढ़ लेते हो. तो थेरेपी को कैसे, योग को कैसे थेरेपी की तरह यूज करते हैं उस पर ही पूरा, और लकुलिश का बहुत अच्छा है स्टडी मटेरियल वगैरह. तो वो करते करते जब पीएचडी में एडमिशन हुआ तो तब तक मुझे नहीं पता था कि मुझे करना क्या है. मेरे गाइड ने कहा कि क्योंकि मेरे गाइड हैं उनकी वाइफ को कैंसर तुरंत ही डिटेक्ट हुआ था आफ्टर माय एडमिशन, उन्होंने कहा कैंसर पे काम करना है. मैंने उनको नहीं पूछा क्यों कैसे और कैसे होगा, बिकॉज देखिए आप भी जानते हैं पीएचडी करना इट्स नॉट इजी, इट्स नॉट इजी, और कैंसर के साथ डील करना तो बिल्कुल इजी नहीं है. डेफिनेटली. तो मेरा टर्निंग पॉइंट अहमदाबाद आना था और मेरे खुद के डिसीज से फ्री होना था, और उसके बाद फिर सोचा कि जो एक मैं एक वुमेन हूँ, मेरे मेरे पास घर था, परिवार था, बच्चे थे, फैमिली थी, पैसा था, अच्छी से अच्छी फैसिलिटी थी, फिर भी मैं बीमार क्यों थी. वो एक टर्निंग पॉइंट था जो इस तरफ प्रेरित किया कि लोगों को, वो लेडीज को मुझे वो चीजें बतानी चाहिए. अभी जब कोविड हुआ 2 साल से मैं ऑनलाइन सेशंस मैंने कोविड के लिए किए. अभी जो कैंसर पे मैं जो काम कर रही हूँ उसमें टचवुड 125 लेडीज ऑलरेडी ज्वाइन हो चुकी हैं. सुबह शाम सेशंस होते हैं जो कि ऑनलाइन ही होते हैं, बिकॉज जीसीआरआई में यानी जो अहमदाबाद सिविल है वहाँ पे एमपी, राजस्थान और अलग अलग जगह से लेडीज आती हैं, और वो कीमो लेने आती हैं तो डे केयर में आती है, तो उनको डेली आप नहीं सिखा सकते. और इसमें आपको 5 डेज करना रहता है. तो वहां से वो शुरुआत हुई और अब एक एक प्रेरणा है मोक्षायतन योग केंद्र, मैंने खुद फाउंड किया, यूट्यूब चैनल है, उसके थ्रू इसके थ्रू कैसे भी मैं यही चाहती हूँ हर एक औरत को वो हक है. इस वुमेन्स डे नारी तू नारायणी में यही मैं कहना चाहूंगी कि नारी सच में नारायणी है, सिर्फ उसको अपने साइकोलॉजिकल एस्पेक्ट को और खुद को ही करना है. Definitely. उसको ही बैलेंस करना है, आपको कोई सपोर्ट नहीं करेगा. Yes. और फिर अगेन जैसा आपने कहा योगा से ही होगा बिल्कुल, और कोई चीज नहीं दे सकती आपको जो आपको योग दे सकता है. डेफिनेटली. सर जिग्ना जी सेम क्वेश्चन गोज टू यू, बिकॉज तमे फॉर्मर प्लेयर रही चुक्या छो, तमे त्यां डिस्ट्रिक्टमां कैप्टन रही चुक्या हता, तो तमारी लाइफमां पण कोई केवो टर्निंग पॉइंट आयो हशे के जे इंस्पिरेशन रह्यो हशे? जी चोक्कस. जो मारी लाइफनो टर्निंग पॉइंट कहूँ तो कहेवाय ने के मने क्रिकेट सीखवा मळ्युं. Okay. હું કેમ એટલા માટે કહું છું કે જ્યારે મારા ટાઈમની વાત કરું 1999 કે 2000ની સાલની વાત કરું ને તો ગર્લ્સને ક્રિકેટ શીખવાડે જ નહીં કોઈ. યસ, બીકોઝ એ વખતે એટલું હતું જ નહીં, અવેરનેસ નહોતી. એટલે અને જો બોયઝ કોચ જ્યાં શીખતા હોય અને ત્યાં જઈને કહીએ કે સર, અને જેમ હું પણ ગઈ હતી કે સર મારે ક્રિકેટ શીખવું છે, તો કે ના ગર્લ્સને અમે ક્રિકેટ નથી શીખવાડતા, તો મને એ શરૂઆત જ ના મળી. અને મારી કરિયરની શરૂઆત લેટ ચાલુ થઈ એટલા માટે કહીશ કે કોલેજમાં મને ક્રિકેટ શીખવાનું મળ્યું. ઓકે. એટલે મારું કરિયર લેટ ભલે સ્ટાર્ટ થયું પણ જ્યારથી મેં 2003 શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી ટચવુડ છોડ્યું નથી. પણ એ તો કહેવાય જ છે કે કોઈ પણ સમય જે છે ને લેટ ક્યારે પણ હોતો જ નથી. સાચું પડશે. અને નાનપણમાં કહેવાય ને કે મારી મમ્મી જે છે મારા ઇન્સ્પિરેશન એટલા માટે કે રેડિયોમાં મેચ આવે ને તો એની કોમેન્ટ્રી સાંભળતા. એટલે નાનપણથી મને એવું હતું કે મારે મોટા થઈને ક્રિકેટર જ બનવું છે. પણ જેમ આપણે બધા આટલી સરસ વાત કરી, જેમ મેમે પણ કીધું કે લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આપવું, આવો ત્યારે એ શીખવાનું શરૂ કર્યું ને પછી ડિસાઈડ કર્યું કે હવે આ વસ્તુ નહીં છોડું. ડેફિનેટલી. એ વસ્તુ ના છોડી અને પ્રોફેશનલ પ્લેયર તરીકે રમું અને સર્ટિફાઈડ નેશનલ ક્રિકેટ એકેડમીમાંથી કોચ બનવું, આ જર્નીને ટકાવી રાખી. અને કોચ બન્યા પછી, મેરેજ થયા પછી એઝ અ પ્રોફેશનલ પ્લેયર રમવાનું કહેવાય ને કે એક બ્રેક પણ આવ્યો, કે આફ્ટર મેરેજ હું જે વિચારતી હતી કે પ્રોફેશનલ પ્લેયર તરીકે રમું તો ક્યાંક ને ક્યાંક એ હું 100% એફર્ટ નથી આપી શકી, કારણ કે મારે પણ ઘરની સાથે રમત અને ક્રિકેટ એવી ગેમ છે કે ત્યાં તમારું ડેડિકેશન બહુ જરૂરી છે. તો એ વસ્તુમાં મારી લાઈફમાં 1.5 થી 2 વર્ષનો ગેપ આવ્યો. પણ ઇન બિટવીન મારા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક એક વસ્તુ હતી કે મારી લાઈફમાં ક્રિકેટ નથી જ છૂટતું, અને મારા બેક ઓફ માઇન્ડમાં કંઈક હતું કે મારે ક્રિકેટમાં કંઈક ને કંઈક કરવું છે. તો એ વસ્તુને વિચારીને એક કહેવાય ને કે મારા ફાધર એઝ અ ટીચર કોઈ છોકરાને બુક્સ જોઈતી હોય તો આપી દે, કે તો મને એમ કે ફ્રીમાં જ્યારે આપણે એજ્યુકેશનની વાત કરતા હોય છે, સ્ટડીઝ કરાવતા હોય છે, સ્પોર્ટ્સ કેમ ફ્રીમાં નહીં? કોઈને સ્પોર્ટ્સ કેમ આપણે કઈ રીતે ફ્રીમાં કે એનું એજ્યુકેશન કે એનું નોલેજ ના આપી શકીએ? તો એ વસ્તુ પછી મેં એઝ અ કોચ અંડરપ્રિવિલેજ જે બાળકો છે જે સ્લમ એરિયામાં મોસ્ટલી રહેતા હોય, જે સ્પોર્ટ્સમાં એમને જવું હોય પણ એફોર્ડ ના કરી શકતા હોય યા કિડબેગ ના લાવી શકતા હોય યા રમવા માટે, જેમ કહેવાય ને કે મને જ કોચિંગ ક્યાંય ના મળ્યું, તો જેમને શીખવું છે પણ ક્યાંય કોઈ એમને એકેડમીમાં આવવા જ નથી દેતું,
તો એવા બાળકોને ટ્રેન કરવા, ઘરે ઘરે જવું. અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કહીશ કે આપણી એક મેન્ટાલિટી પણ છે કે ગર્લ્સને, જેમ આપણે નારી તું નારાયણીમાં વુમન્સની વાત કરી રહ્યા છે, દીકરીઓની જ્યારે વાત કરીએ, હાઈ સોસાયટીમાં પણ જ્યારે વાત કરીએ કે ઘરમાં, સ્પોર્ટ્સમાં બહુ દીકરીઓ જોવા નહીં મળે. અને હું આ પ્લેટફોર્મના માધ્યમથી ચોક્કસ પણ એવું કહેવા માંગુ છું કે દરેક ઘરમાં જે પણ દીકરી છે ને એ કોઈ ને કોઈ સ્પોર્ટ્સમાં હોવી જોઈએ. જેમ કે ડોક્ટર મેમે વાત કરી, યોગા મેમ જે હમણાં વાત કરી, કે મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી એ ફિટ રહી શકે. ડેફિનેટલી. અને સ્પોર્ટ્સ એવી વસ્તુ છે, મારો ઓન એક્સપિરિયન્સ છે આટલા વર્ષનો, 20-22 વર્ષ થઈ ગયા મને આ ફિલ્ડમાં, કે ટ્રાવેલિંગ જ્યારે કરવાનું હોય ને, સોલો ટ્રાવેલિંગ જ્યારે વુમન કરતી હોય, આખા ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર પણ તમારે જવાનું હોય ને, તો સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે તમને કોન્ફિડન્સ અપાવે છે કે એકલા પણ ટ્રાવેલ કરી શકાય છે. તો આ વસ્તુ મને મારી ગેમે શીખવાડી છે. અને દરેક જુદા જુદા જે કહેવાય ને કે અલગ અલગ ફિલ્ડના અલગ અલગ માઇન્ડના લોકો સાથે તમારે ડીલ કરવાનું, અને સ્પોર્ટ્સમાં પણ એવું છે કે એક ફેમિલીની મેન્ટાલિટી હોય, એકલું ના જવાય મેચ રમવા, આટલા 15-20 દિવસ આપણી દીકરી બહાર રહેશે, ત્યાં મેચ રમશો, ત્યાં કઈ જગ્યાએ રોકાશો, હોટલ કે કોચ તમારી સાથે કેવા આવશે, મેલ કોચ છે તો પણ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે પેરેન્ટ્સ પણ આવું પૂછતા હોય, ઇવન માય મધર ઇનસિક્યોર કે બેટા સંભાળીને જજો, ઈચ એન્ડ એવરી ટાઈમ પૂછે કે આ શો પહોંચી ગયા. તો આ બધી વસ્તુ સાથે ડીલ કરવી, તો સ્પોર્ટ્સ કહેવાય ખાલી અમે રમ્યા નથી, પણ સ્પોર્ટ્સે અમને એક લાઈફ, એક કોન્ફિડન્સ આપ્યું, એક શીખવાડ્યું છે. ડેફિનેટલી. અને હું આ જ વસ્તુ એ કહેવા માંગીશ કે જે મેં હમણાં કીધું કે દરેક દીકરીએ કોઈ સ્પોર્ટ્સમાં એટલા માટે રહેવું, એને દરેક માઇન્ડસેટ સાથે ડીલ કરશે રોજ. એના જે મેમે કીધું ને હોર્મોન બેલેન્સ, જે અમારામાં બહુ જ પ્રોબ્લેમ હોય છે સ્પોર્ટ્સ ખેલાડીઓમાં, તો બહુ જ તકલીફ હોય છે જ્યારે કે પીરિયડ્સનો ટાઈમ આવતો હોય છે, ત્યારે જેન્ટ્સ કોચ જો તમારી સામે હોય તો અમુક ગર્લ્સ એકેડેમીમાં કહી નથી શકતા, તો ફિમેલ કોચીસ પણ એટલા બધા નથી. તો એ અવેરનેસ આવી બહુ જરૂર છે કે સ્પોર્ટ્સમાં ફિમેલ કોચીસ પણ જો વધારે હોય તો એને જોઈને કે પેરેન્ટ્સ છે ને એક સેફ્ટી ફીલ કરશે કે મારી દીકરી કે દીકરો છે કે મારી દીકરી જશે આ ફિમેલ કોચ છે, તો એમને જોઈને કે હા અહીંયા ચિંતા જેવું નથી, કે એને કંઈ કહેવું હશે તો એ કહી શકશે. તો સ્પોર્ટ્સ મને ઘણું બધું શીખવાડ્યું છે, અને હું ઈચ્છું છું કે આ માધ્યમથી આપણને જે લોકો સાંભળી રહ્યા છે દરેક ફિલ્ડમાં, ખરેખર તમારી દીકરીને કોઈ ના કોઈ સ્પોર્ટ્સમાં મૂકજો, તો મને એમ થશે કે હું જે કાર્ય કરી રહ્યો છું સ્પોર્ટ્સમાં, રૂરલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની જે વાત કરીએ છીએ, અને સ્પોર્ટ્સથી તમારી લાઈફ ખરેખર ચેન્જ થશે. ઓકે, તે હોવું ખૂબ જરૂરી છે. ઓકે, સો પીનલ, તમે પોતે મીડિયા સાથે સંકળાયેલા છો, સો તમારા લાઈફમાં પણ કોઈક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હશે, જેમ મેમે કીધું એમ કે દરેક પેરેન્ટ્સને હંમેશાથી ચિંતા હોય જ છે, તો તમારી લાઈફમાં પણ એ વસ્તુ બની હશે કે જ્યારે તમે કીધું હશે કે મારે મીડિયામાં આગળ જવું છે? હિન્દી મેં બાત ઇસલી કરના ચાહુંગી ક્યુંકિ મેં હિન્દી ભાષી હું, ઓર ઇસ વજહ સે મુઝે મેરે લિયે થોડા ડિફિકલ્ટ થા એક ગુજરાતી ન્યૂઝ એન્કર બનના. જૈસા કે મેમ ને કહા કે ઇનકે કરિયર કી શરૂઆત થોડા લેટ હુઈ, લેકિન મેરે કરિયર કી શરૂઆત કુછ જ્યાદા હી જલ્દી હો ગઈ. બિકોઝ મેં અભી મેં ગ્રેજ્યુએશન ભી કમ્પ્લીટ નહીં કિયા થા, ઓર મુઝે બસ ઇતના થા કે ડેડ કો પ્રાઉડ હો એસા કુછ કરના હૈ, ક્યુંકિ મેરે ઘર મેં મમ્મા હાઉસવાઈફ થી, ચાચી આંટી સભી હાઉસવાઈફ થે, તો એસા કુછ થા નહીં કે મેરા કોઈ બેકગ્રાઉન્ડ નહીં થા, ઓર હિન્દી ભાષી થી તો ગુજરાત મેં એસી કોઈ હિન્દી ન્યૂઝ ચેનલ ભી નહીં થી, ઓર અભી મેં સોચા ભી નહીં થા કે મુઝે એસા ક્યા કરના હૈ. બસ ઇતના પતા થા કે મેરી જો બુઆ હૈ વો ગાંવ મેં મતલબ પ્રિન્સિપલ થી ઓર સરપંચ ભી, તો પાપા કો ઉન પર બહોત પ્રાઉડ હોતા થા, તો મુજે ભી એસા લગતા થા મુજ પર ભી પ્રાઉડ હો એસા કુછ કરના હૈ, લેકિન ક્યા કરના હૈ વો પતા નહીં થા. બહોત શોર્ટ મેં યે કહેના ચાહુંગી કે હમ લોગ એક બાર મંદિર ગયે થે હનુમાન કેમ્પ, અગર આપ સભી કો શાયદ યાદ હોગા કે ઉસ ટાઈમ પે વહાં પર પ્રસાદ બેન કર દિયા થા, તો હમ લોગ વહાં ગયે થે ઓર ઉસ ટાઈમ પર જબ હમ બહાર નિકલે તો પાપા કા એક ઇન્ટરવ્યૂ લિયા થા, મતલબ વહાં પે જિતને ભી લોગ આ રહે થે ઉનકા ઇન્ટરવ્યૂ લિયા જા રહા થા, ઓર મેને બસ વો ચીઝ દેખી કે યે ક્યા હો રહા હૈ, તો પાપા ને વહાં પે ઇન્ટરવ્યૂ દિયા કે લાઈક યહાં પર પ્રસાદ બેન કિયા હૈ યે વો, ઓર ઉસકે બાદ વો ઇન્ટરવ્યૂ ટીવી પર ચલા, તો મુજે સમજ મેં આયા કે અચ્છા, મુજે એસા લગા કે અચ્છા કે કોઈ બાત અગર લોકો તક પહોંચાની હૈ તો યે એક પ્લેટફોર્મ હૈ, તો મુજે લગા કે અચ્છા ઇસસે પાપા કો પ્રાઉડ ભી હો સકતા હૈ, ક્યુંકિ પાપા ખુદ કો ટીવી પર દેખકર બહોત ખુશ હો રહે થે, તો મુજે લગા મેં ભી અગર ટીવી પર આઉંગી તો પાપા મુજે દેખકર ભી ખુશ હોંગે, ઓર યે એક બાત ભી હૈ કે જિસ વજહ સે જિસસે હમ અપની બાત કો લોગો તક પહોંચા સકતે હૈ, લેકિન અભી યે નહીં પતા થા કે યે કૈસે હો રહા હૈ કૈસે જાયેંગે.
बट उन्होंने इंटरव्यू लिया था, मैंने वहां पर ही सोच लिया था, तो उनका नंबर पापा को लेने के लिए बोल दिया था कि आप इनका नंबर ले लीजिए. और उसके बाद मैंने उनको कॉल किया, और अभी मैंने ग्रेजुएशन भी कंप्लीट नहीं किया था, तो उन्होंने, उनको भी लगा कि कोई छोटी बच्ची है, तो उन्होंने भी मुझे इग्नोर कर दिया, बोल दिया कि अभी आप क्या करते हो. मैंने बोला अभी तो मैंने कॉलेज स्टार्ट किया, मैंने स्टडी भी बीसीए किया है और एमसीए किया है, और मैं इस फील्ड में हूँ. तो उस टाइम पे उन्होंने कह दिया कि ग्रेजुएशन कंप्लीट कर लेना बेटा, फिर कॉल करना. मैंने बोला ठीक है कोई नहीं. ग्रेजुएशन को भी 2 साल बाकी थे, लेकिन मेरे माइंड में वही चल रहा था कि ऐसा कुछ करना है. और मैंने जब उनसे बात की तो उन्होंने कहा कि ग्रेजुएशन कंप्लीट करना है. जैसा ही ग्रेजुएशन कंप्लीट किया मैंने, मैंने ये नहीं सोचा कि उसमें क्या करना है. मैंने उसी दिन रिजल्ट वाले दिन सबसे पहले उनको कॉल कर दिया, और ये चीज उनको लगी कि क्या हुआ. मैंने बोला ग्रेजुएशन कंप्लीट हो गया, आज रिजल्ट आया है. तो उनको लगा कि अच्छा इतना डेडिकेशन है, इसलिए उन्होंने मुझे बुलाया. और फिर मैंने जब मैं वहां पर गई, उन्होंने मुझे बुलाया, फिर भी मुझे रिस्पॉन्स नहीं लगा. लेकिन उसके बाद मैंने टीवी में खुद ने ऐड देखा. मैंने बोला अभी ठीक है ये कुछ कर रहे हैं या नहीं कर रहे, टीवी में ऐड देख के एड्रेस देख के मैंने इंटरव्यू दिया. लेकिन उन्होंने भी मुझे इतना सीरियस सर ने नहीं लिया, मतलब देवांग सर है, लेकिन अब तो मैं उनको थैंक यू बोलती हूँ, लेकिन स्टार्टिंग में उन्होंने मुझे सीरियस नहीं लिया. उनको लगा कि हिंदी भाषी है अभी नहीं कर पाएगी, लेकिन उन्होंने मुझे मेरा डेडिकेशन देखा. तो उन्होंने मुझे जब भी बोला कि वापस आओ, मैं हर बार गई. और उसके बाद मैंने 6 महीने प्रैक्टिस की, और देन जब मैंने पहले न्यूज़ किए और उन्होंने मुझे फिर डेरिवल गिफ्ट किया, और वहां से मेरी जर्नी स्टार्ट की और फिर नहीं रुकी. 8 साल तक फिर मैंने वहां पर ही उसी के साथ शुरू किया. उसके बाद तो रानी मुखर्जी का फर्स्ट इंटरव्यू किया, और एंटरटेनमेंट सेगमेंट में हर किसी का इंटरव्यू करते करते आज 8 साल हो गए. ओके, सो आ तो जो आपने प्रश्नों कर्या, पर એની સાથે સાથે હવે મારે તમારા લોકો સાથે એક રેપિડ ફાયર રખું છે. તો શરૂઆત કરીએ આપણે રેપિડ ફાયર ની. ઓકે, સો તમારા બધાના અકોર્ડિંગ પ્રેમ એટલે શું? અલગ અલગ વ્યાખ્યા હોઈ શકે છે, કારણ કે વુમન જે છે એમાં કહી શકાય કે આપણે કહેતા જ હોય છે કે સહનશીલતા હોય, મમતા હોય, બધાની અંદર અને સુંદરતા, એ બધાનું સમિગમ એટલે સ્ત્રી. તો તમારા અકોર્ડિંગ શું હશે? રેપિડ ફાયર છે એટલે ફટાફટ તમારા આન્સર આપવાના છે. લવ ઇઝ જસ્ટ અ ફીલિંગ વિચ કમ્સ એન્ડ ગોઝ. પ્રેમ એટલે જે એમ કે સિક્યોરિટી મહેસૂસ થાય એ જગ્યા પ્રેમ. ઓકે, પ્રેમ એટલે વિશ્વાસ અને આઝાદી. ઓકે, प्रेम मतलब कि आप पूरे संसार से प्रेम करें, फूल से करें, पत्ते से करें, पेड़ से करें, पौधे से करें, निस्वार्थ करें. प्रेम मतलब हिंदी में बोलूंगी कि प्यार, मतलब जो आपका सोल है, आपकी अंतरात्मा है, उसकी जो फीलिंग है वो उसकी परिभाषा बदलती रहती है समय के साथ, लोगों के साथ बदलती रहती है, लेकिन वो उसकी परिभाषा है. જે કહેવાય ને કે લાગણીઓના એક્સચેન્જની જે વ્યાખ્યાયિત કરીએ ને તો એને પ્રેમ કહી શકાય. ઇટ્સ ઓલવેઝ ગિવ એન્ડ ટેક. ઓકે ઓકે, સો આપણો જે બીજો જે પ્રશ્ન છે, તમારા બધાથી વુમનમાં, દરેક વુમનમાં સુપર પાવર હોય જ છે, પણ જો તમને કોઈને પણ સુપર પાવર આપવામાં આવે તો એ શું સુપર પાવર તમારામાં હોવો જોઈએ? સુપર પાવર અગર જો આવે તો મને એવું લાગે છે કે જે મેં પહેલા પણ કહ્યું કે ઇક્વાલિટી, ઇક્વાલિટી થઈ જાય, મહિલા સશક્તિકરણની વાતો જ બંધ થઈ જાય. બસ કે એવું આવી જાય કે જે પુરુષ છે એ જ મહિલા છે, પુરુષ પણ ઘરનું કામ કરે અને મહિલા પણ ઘરનું કામ કરે. એક જવાબદારી જે થોપી દેવામાં આવે છે ને, જે ટેગ લગાવી દીધું છે ને, એ ટેગ હટાવી દો. જી જી, તમારા કોઈ પણ एक ये मैं कहूंगी कि हीलिंग, यू नो, हीलिंग पावर होना चाहिए. कि रात गई बात गई, फिर इंसान वापस फ्रेश स्लेट से चालू करे, अगर ये पॉसिबल है तो सब कुछ लेंगे. एक स्त्री में ऐसी पावर होनी चाहिए जो वो सहन कर सके, सहन इन द सेंस कि जैसे हार्मोनल इम्बेलेंस की बात की, तो वो ले तो सही लेकिन उसके माइंड के अंदर नहीं जाए, बस ऊपर से निकले और निकल जाए. नेगेटिविटी जो आती है ना माइंड, સુપર પાવર કીધું છે એટલે આઈ વિલ યુઝ ઇટ ફોર ધ હોલ વર્લ્ડ. ઓકે, સો સુપર પાવર આવે તો મારે એટલું છે કે ભાઈ બધા જ લોકો નેચર ને રિસ્પેક્ટ કરે, એન્વાયરમેન્ટ છે, નેચર છે, એ જ છે, જે છે એ છે. બધાને બધા સાકર તો એક જવાબ હું કદાચ આપી શકું તો આપણે પ્રયત્ન કરું. સુપર પાવર મીન્સ એક એક મહિલા કે એક એક સ્ત્રી ઇક્વિપ્ડ હોવી જોઈએ નેચરલ અને હેલ્ધી બેલેન્સ સાથે, કે એ બધું કરે તો છે જ પણ સાથે કોઈના ભોગે નહીં. એને કરવાની જે ક્ષમતા છે અપાર છે, પણ એ એવી રીતે કરી શકે કે જેમાં બધું જ બેલેન્સ સચવાઈ જાય છે. ઓકે, સો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હશે કે
આપણને બધાને અલગ અલગ વસ્તુઓ ખુશી આપતી હોય છે, હેપીનેસ આપતી હોય છે. તમારા લોકોના અકોર્ડિંગ પ્રોફેશનલી તો તમે લોકો બધા જ સક્સેસફુલ છો અને એ તો આપણને હેપીનેસ આપે જ છે, પણ એના સિવાયની એવી કઈ વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે કે કઈ પણ જે તમને ખુશી આપે છે? કેન સે મ્યુઝિક. રાઈટ નાઉ મેરા જો નયા વેન્ચર મેને ચાલુ કિયા તુ ધી ચેન્સ, સો ઉસકા એક પાર્ટ હે મ્યુઝિક. જબ કોઈ ભી આપ સ્ટ્રેસ મે હો, કુછ ભી હો, આપ વહાં જાકે બેઠે હો, સામને વાલા જબ ડ્રમ બજા રહા હે યા ફ્લુટ બજા રહા હે, ઉસસે આપકા પૂરા દિન કા સ્ટ્રેસ નિકલ જાતા હે 10 મિનિટ. આઈ કેન ગેરંટી ધેટ. સો મ્યુઝિક ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેસ બસ્ટર. મેરે લિયે ખુશી કા મતલબ હે કિસી ઓર કે ચહેરે પે સ્માઈલ લાના. જબ મેં સેશન્સ ફ્રી કરતી હું, કેન્સર પેશન્ટ કહેતે હૈ કે મેડમ યે કરને સે ઇસ બાર કીમો મે સાઇડ ઇફેક્ટ નહીં આયે, વો મુજે સબસે જ્યાદા ખુશી દેતા હૈ. ખુશી ત્યાં છે જ્યાં કહેવાય ને કે હવે ઘણી વાર એવું છે કે બધા ફેમિલી મેમ્બર્સ બહુ જલ્દી ટુગેધર નથી થતા, બધા ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, પણ મારી માટે ખુશી ત્યાં છે કે જ્યાં આખું ફેમિલી એક સાથે હોય છે, ટાઈમ સ્પેન્ડ કરી. ઓકે, એટલે તમારા માટે ઓબ્વિયસલી કે વર્ક બેલેન્સ સાથે સાથે ફેમિલી બેલેન્સ. યસ, મ્યુઝિક વન ઇઝ મ્યુઝિક એન્ડ સેકન્ડ ઇઝ આઉટડોર્સ. મને બહાર જે સપોઝ રાત્રે નેચર મૂન એન્ડ નાઇટ આઉટડોર્સ મને બહુ જ ગમે. ઓકે, બે વસ્તુ, એક તો ડેફિનેટલી ક્વોલિટી ટાઈમ સ્પેન્ડિંગ વિથ કિડ્સ એન્ડ ફેમિલી, અને એ જે પોતાની અંદરના જે સંસ્કારો જ્યારે તમે કિડ્સમાં ગ્રો થતા જોવો ને, એ ખૂબ એકદમ હેપી હેપી પોઈન્ટ ઓફ ટાઈમ છે મારા માટે. અને બીજું ખાસ કહીશ, પ્રોફેશનલી પણ જ્યારે પેશન્ટ જ્યારે એવું કહે છે ને કે મેમ આ દવારે તો મારું આખું જીવન બદલી નાખ્યું, બસ એ જે જીવન બદલવાની જે ખુશી પેશન્ટના ચહેરા પરથી જોવાનું, એ જે છે ને આપણા માટે ઈંધણ બની જાય છે એવા ખૂબ બધા પેશન્ટ્સને હીલ કરી શકવાનું. This is two points which are very important for me. Okay. So as you said, first to of course work ke kaam ma je safalta chhe ena karane to hu khush chhu, but ena siva I think so workout ke jena karane fit rahu e mane khushi aape chhe. Gamme tevu hoy divas ma kalak workout karine hu khush rahu chhu, ane the another thing which is more important, family happiness.